वंदे मातरम विद्यार्थी मित्रों, धोरण 11 कॉमर्स विषय नामाना मूल तत्व भाग 2 चैप्टर नंबर 2 એટલે કે ઘસારાના વિસ્તારો જે અંદર આપણે સ્વાધ્યાયના દાખલાઓનો અભ્યાસ કરી રહ્યા છીએ, જેમાં આપણે પ્રશ્ન 5 દાખલા નંબર 2 જે બાકી રાખ્યો હતો એનો અને એના પછીનો આગળ એટલે કે દાખલા નંબર 7 સુધી આપણે અભ્યાસ કર્યો, તો દાખલા નંબર 8 અને 2 અને 8નો એક સરખા જેવા દાખલાઓ પદ્ધતિ અલગ એક સરખા અવતારી પદ્ધતિ અને બીજી ઘટતી જતી બાકીની પદ્ધતિ પણ બંનેની સમજૂતી એક સરખી હોવાને કારણે આપણે દાખલાની સમજૂતી અને ગણતરી બાકી રાખી હતી. હવે આજે આપણે પહેલા સૌથી પહેલા દાખલા નંબર 2 તો દાખલા નંબર 2ની રકમમાં ધ્યાન હંસા મિલ્સ ના ચોપડામાં તારીખ 1/4/2013 ના રોજ તો તારીખ 1/4/2013 ના રોજ यंत्र खाता ने बाकी जो समझो હવે આપણે શું આપી છે બાકી આપી છે કેટલી છે યંત્ર ખાતા ની બાકી રૂપિયા 36000 છે અને એવું કીધું છે કે આ યંત્ર 7 વર્ષ પહેલા ખરીદવામાં આવેલું હતું બરાબર તો આ 7 વર્ષ પહેલા ખરીદવામાં આવ્યું તે એવું સામાન્ય જાણકારી આપી છે કારણ કે જો આ દાખલાની અંદર સરખા હપ્તાની પદ્ધતિથી ઘસારો ગણવાનો કીધો હોય તો આ રકમ પર ઘસારો ગણી શકાતો નથી કારણ કે આ રકમ એ ઘસારા બાદ રકમ છે 7 વર્ષ પહેલા ખરીદ્યું તો 7 વર્ષ પછી આજે એની કિંમત 36000 છે તો ઘટતી જતી બાકીની પદ્ધતિ હોય તો ડાયરેક્ટ આપણે આના પર ગણી શકીએ પણ આમાં નહીં તો એ 7 વર્ષ પહેલા જ્યારે ખરીદવામાં આવ્યું હતું તે સમયે એની પડતર કિંમત કેટલી હતી એ શોધવા માટે આપણે કીધું છે કે કેટલા વર્ષ પહેલા 7 વર્ષ પહેલા આગળ જોઈશું જે કીધું છે કે તારીખ 31/3/14 ના રોજ યંત્ર તેની ચોપડે કિંમત પર 30% નફા સાથે વેચી દેવામાં આવ્યું કંપની દર વર્ષે 10% લેખે સીધી પદ્ધતિએ ઘસારો ગણે છે એટલે સીધી રીતેની પદ્ધતિઓ હોય તો 7 વર્ષ પહેલા જ્યારે આ યંત્ર ખરીદ્યું હતું ત્યારે એના એની પડતર કિંમત કેટલી હતી એ શોધવા માટે આપણે શું કરવું પડે તો ધારો કે યંત્રની પડતર કિંમત રૂપિયા 100 હોય આપણી પાસે આગળ કોઈ રકમ નથી તો ધારી લઈએ કે 100 રૂપિયા જો એની પડતર કિંમત હોય હવે એક વર્ષનો ઘસારો દર વર્ષે 10% લેખે ગણવાનો હોય તો એક વર્ષનો ઘસારો એટલે 100 રૂપિયા પર 10% લેખે જો ગણીએ તો ઘસારો એક વર્ષનો 10 રૂપિયા થાય એવા કેટલા વર્ષ પહેલા ખરીદવામાં આવ્યું છે એવું આપણે પહેલી લીટીમાં કીધું છે 7 વર્ષ પહેલા એટલે કે અત્યાર સુધી 7 વર્ષનો ઘસારો બાદ થઈ ગયો છે જો એક વર્ષનો ઘસારો 10 રૂપિયા હોય તો 7 વર્ષનો ઘસારો કેટલો થાય 70 રૂપિયા એક વર્ષનો ઘસારો 10 રૂપિયા કેમ 10 રૂપિયા કારણ કે 100 રૂપિયા આપણે પડતર કિંમત ધારી છે એના 10% એટલે 10 રૂપિયા એક વર્ષનો ઘસારો હોય એવા 7 વર્ષનો ઘસારો 70 રૂપિયા હોય તો હાલ જે કિંમત આપણને મળે છે અથવા જે આપી છે એ 30 હોય કેટલા હોય 30 જે 100 રૂપિયાનો યંત્ર ખરીદેલું એમાંથી ઘસારો બાદ કરતા રકમ કેટલાય વધી છે 30 તો ધારો કે હવે જો એ કિંમત 30 રૂપિયા હોય તો આપણી પાસે 30 રૂપિયા કેટલા છે 36000 જો 30 રૂપિયાની કિંમતની હાલની કિંમત 36000 હોય તો આપણે શોધવાની છે પડતર કિંમત તો 100 એ કેટલા એટલે 36000 ગુણ્યા 100 ભાગ્યા 30 12 36 1200 ગુણ્યા 100 = 120000 તો 120000 એ શું મળી યંત્રની પડતર કિંમત હવે પડતર કિંમતની જરૂર શું તો એની જરૂર શા માટે કારણ કે પડતર કિંમત મળે તો આપણે ઘસારો શોધી શકીએ તો ઘસારો b = c / r / 100 c એટલે પડતર કિંમત 120000 / 10 / 100 = 12000 એ યંત્રનો વાર્ષિક ઘસારો હવે માત્ર એક ગણતરી આપણે જે કરી છે સાચી છે કે ખોટી એ માત્ર સમજૂતી માટે જો એક વર્ષનો ઘસારો 12000 હોય તો એવા કેટલા વર્ષનો ઘસારો અત્યાર સુધી આપણે બાદ
થયા હોય તો કેટલા વર્ષ થયા 7 એક વર્ષનો ઘસારો 12000 હોય તો 7 વર્ષનો શોધવા માટે ગુણ્યા 7 કરી દઈએ તો 12000 ગુણ્યા 7 બરાબર 84000 એટલે 120000 માંથી અત્યાર સુધી 84000 ઘસારો બાદ કર્યો હોય તો આપણે પહેલા કેલ્સીમાં કેલ્ક્યુલેટર ગણતરી કરીએ 120000 84000 બરાબર 36000 મળી ગયું એટલે 36000 ની કિંમત કેવી છે તારીખ 1/4/2013 ના રોજની કેટલી 36000 તો હવે આગળ એ યંત્ર ક્યારે વેચી કરવામાં આવ્યું છે તો કીધું આપણે 31/3/14 અહીં 1/4/13 તો એ જ વર્ષ છે એટલે એની છેલ્લી તારીખ કઈ આવે 31/3/2014 આપણે આપેલી તારીખ થી 1 વર્ષ બાદ તે વેચવામાં આવતું હોય તો એના પર સૌથી પહેલા શોધવાનો ઘસારો કોઈ પણ મિલકત વેચતા પહેલા એની ચોપડા કિંમત શોધવા માટે એમાંથી શું બાદ કરવાનો ઘસારો તો હવે ઘસારો આપણે શોધ્યો છે કેટલો ઘસારો વાર્ષિક 12000 તો 36000 12000 બરાબર 24000 એની ચોપડા કિંમત હવે ચોપડા કિંમત પર એવું કીધું છે આપણે કે 30% નફા સાથે વેચી દેવામાં આવ્યું તો 24000 30% નફો કીધો છે એટલે ઉમેરીશું 24000 30 24 7200 એમાં નફો છે તો ઉમેરવાનો નુકસાન સાથે હોય તો બાદ કરીએ એટલે નફા સાથે ઉમેરતા એની વેચાણ કિંમત મળશે 24 7 31000 200 જે યંત્ર આપણી પાસે 1/4/13 ના રોજ 26000 હતા એને વેચવા માટે સૌથી પહેલા 12000 ઘસારો તો 12000 ઘસારો કઈ રીતે શોધ્યો 12000 ઘસારો આપણે 26000 રકમ આપી હતી એ 7 વર્ષ પહેલા કરી હતી 7 વર્ષનો કુલ ઘસારો બાદ કરેલા રકમ આપણી પાસે હતી તો આધાર રૂપે આપણે 100 લીધા 100 માંથી 7 વર્ષનો ઘસારો 70 રૂપિયા બાદ કર્યો 70 બાદ કરતા 30 રૂપિયા એટલે હાલમાં જે 100 રૂપિયાનું ખરીદેલું એની કિંમત કેટલી હોય 30 જો 30 એ 36000 હોય તો 100 એ પડતર કિંમત કેટલી હોવી જોઈએ તો કેટલી 120000 120000 પર 10% લેખે ઘસારો કેટલો 12000 એટલે હાલ 12000 રૂપિયા એક સરળ ઘટા આવ્યા છે હવે આ વર્ષે 1/4/13 ના રોજની 36000 બાકી હોય તો વર્ષના અંતે વેચ્યું છે કીધું કઈ તારીખે 31/3/14 ના રોજ પહેલા ઘસારો ગણીએ 12000 એટલે 24000 રૂપિયા એની ઘસારા બાદ કિંમત 24000 આપણી કિંમત છે એને 7200 ના નફા સાથે 31200 માં શું કરી દીધું વેચી દીધું હવે આપણે કીધું છે જરૂરી આમનું બરાબર અને જરૂરી આમનોની સાથે યંત્ર ખાતું તૈયાર કરવાનું હવે જરૂરી આમનોનું તો કઈ કઈ તો પહેલા તો લીધા આપીશું 31/3/14 ના રોજ ઘસારો ગણી બરાબર એ ઘસારાને નફા નુકસાન ખાતે લઈ જઈએ ઘસારાને કેટલી આમનો લખવાની બે એક નોંધ કરવાની અને બીજું નફા નુકસાન ખાતે લઈ જવાની તો તારીખ 31/3/2014 ઘસારા ખાતે ઉધાર 12000 અને તે યંત્ર ખાતે 12000 ત્યાર પછી એ સમજી લેજો જો છેલ્લી તારીખે ઘસારો ગણેલો હોય તો ત્યારે તે સમયે આપણે નફો નુકસાન ખાતે લઈ જઈ શકીએ પણ જો અર્ધવચમાં વર્ષ દરમિયાન વેચેલું હોય અને એવા વેચેલા યંત્ર પર ઘસારો ગણેલો હોય તો ઘસારા નોંધ તે તારીખે કરવાની પણ નફા નુકસાન ખાતે ક્યારે લઈ જવાનું વર્ષના અંતે અહીં વર્ષના અંતે ઘસારો ગણેલો છે તો એ ઘસારાને 31/3/2014 નફા નુકસાન ખાતે લઈ જવાનું તો નફા નુકસાન ખાતે ઉધાર 12000 અને તે ઘસારા ખાતે એટલે ઘસારાની આ બે આમનું થઈ ગયા બા હવે આપણને 1/4/13 ના રોજની આપણને શું આપેલી બાકી બાકી હોય તો એની આમનું લખવાનું નથી ત્યારે બાકી ક્યાં લખવાની યંત્ર ખાતા ત્યારબાદ આગળ આપણે જોઈશું બે આમનું ઘસારા ઘસારા નોંધ કરવાની ત્યારબાદ આપણે જોઈએ તો દાખલામાં કીધું છે યંત્ર શું કરી દીધું વેચી દીધું અને વેચી દીધું હોય તો વેચાણની આમનું વેચ્યું શું યંત્ર ચોપડા કિંમતની નોંધ કરવાની યંત્ર ખાતે નફાની નોંધ નફા નુકસાન ખાતે અને વેચાણ કિંમત એટલે તું વેચ્યું એટલે કયા ખાતે બેંક ખાતે
यंत्र वेची दी यंत्र जाए रकम अपनी पास आए तारीख 31/3/2014 बैंक खाते उधार 31,200 ते यंत्र खाते यंत्र जितना नु होय એટલા કેટલા છે 24,000 તો यंत्र खाते 24,000 24,000 નો યંત્ર 31,200 માં વેચ્યો એટલે વધારાની રકમ મળી અને વધે રકમ હોય તો એ નફો અને નફાને નફા નુકસાન ખાતે કૌંસમાં લખવાનું નફો કારણ કે શબ્દ બંનેમાં એક સરખો જ આવશે નફો હોય તો પણ નફા નુકસાન ખાતે નુકસાન હોય તો પણ નફા નુકસાન ખાતે નફો હોય તો જમા થાય અને નુકસાન કે ખોટ હોય તો ઉધાર તો કેટલો નફો 7,200 અને આના આધારે આપણે યંત્ર ખાતું તૈયાર કરવાનું કીધું છે યંત્ર ખાતું આપણને બાકી આપ્યું છે કઈ તારીખે 1/4/2013 બાકી આગળ લાવ્યા 36,000 ત્યાર પછી આમાં જોયું છે તો ઘસારા ખાતું આપણે બનાવ્યું નથી યંત્ર ખાતું જમા તો જમા બાજુ તારીખ 31/3/2013 ઘસારા ખાતે 12,000 ત્યાર પછી ક્યાં બીજી આમદનમાં યંત્ર ખાતું આવતું નથી ત્રીજી આમદનમાં આવે છે યંત્ર ખાતું જમા છે હવે સમજો ખાસ જમા બાજુ નોંધ કરવાની છે તો તારીખ 31/3/2013 યંત્રને વેચતા જે રકમ મળી હોય તે અહીં લખીશું બેંક ખાતે અને કૌંસમાં વેચાણ કિંમત ચાલો વેચાણ કિંમત કેટલી છે 31,200 અને એને વેચતા જો નુકસાન થયું હોય તો જમા બાજુ નફો થયો હોય તો ઉધાર બાજુ એટલે અહીં લખીશું નફા નુકસાન ખાતે નફો અને તારીખ 31/3/2013 કેટલો નફો છે 7,200 થઈ ગયું એટલે ટૂંકમાં જો આપણે બંને બાજુ યંત્ર વેચી દીધું હોય હવે યંત્ર આપણી પાસે નથી તો આને સરવાળો કરીશું તો બંને બાજુ રકમ કેવી આવી જોઈએ સરખી 36 ને 7 43,200 31 ને 33 ને 10 43,200 યંત્ર ખાતું સલ્વર ક્યારે થશે જ્યારે યંત્ર વેચી દેવામાં આવ્યું હોય એક જ યંત્ર હોય અને એ વેચી દેવામાં આવ્યું હોય ત્યારે આગળ દાખલા નંબર 8 ની રકમમાં ધ્યાન આપીશું આપણે બેતુલ એમ કંપનીના ચોપડામાં તારીખ 1/4/14 હવે આપણને તારીખ આપી છે 1/4/14 ના રોજ યંત્ર ખાતાની બાકી એટલે ફરી વખત આપણને યંત્ર ખાતાની બાકી આપી છે 60,000 રૂપિયા આગળ કંપની દર વર્ષે 10% લેખે ઘટીને બાકી અને ઘસારો ગણે છે સરખા હપ્તાની પદ્ધતિ હોય તો જ આપણે આટલી વધારાની વિગત સાથે ગણતરી કરવાની છે એટલે કે ધારવાની અને પડતર કિંમત શોધવાની જ્યારે ઘટતી જતી બાકીની પદ્ધતિ હોય એટલે જે બાકી ઘટી ગઈ હોય ઘસારો બાદ થઈ ગયો હોય કે બાદની રકમમાં જે સીધું 60,000 પર ઘસારો આમાં ગણી શકાય સરખા હપ્તાની પદ્ધતિ હોય તો નહીં જેમ કે આમાં આમાં 36,000 બાકી આપેલી તો 36,000 પર 10% લેખે ઘસારો ગણી શકાય નહીં કારણ કે અહીં પદ્ધતિ હતી સરખા હપ્તાની અને સરખા હપ્તાની પદ્ધતિ પર ઘસારો એની પડતર કિંમત પર ગણાય અને આની અંદર ખરીદેલું હોય તે વર્ષે પડતર કિંમત ત્યાર પછી બધા વર્ષે ઘસારા બાદ અથવા તો બાકીની કિંમત પર ઘટી જતી બાકીની રીતમાં બાકીની રીતમાં આગળ જોઈશું કંપની દર વર્ષે 10% લેખે ઘટેલી બાકી રીતે ઘસારો ગણે છે તારીખ 1/10/14 ના રોજ આ યંત્ર તેની ચોપડે કિંમત પર 25% નુકસાન સાથે વેચી દીધું હવે ધ્યાન બાકી આપી છે 1/4/14 ની અને આપણને વેચી દીધું કઈ તારીખે તો કીધું છે 1/10/14 એટલે 1/10/14 ના રોજ જો વેચી દીધું હોય સમજો આમાં 1/4/13 થી 31/3/14 આખા વર્ષનો ઘસારો થયો હવે આની અંદર ઘસારો ગણવો હોય એટલે ઘસારો બરાબર સી ગુણ્યા આર છેદમાં 100 સી એટલે એની પડતર કિંમત નથી લેવાની પણ એટલે લેવાની બાકી તો સી એટલે કે 60,000 ગુણ્યા 10/100 બરાબર કેટલા થશે 6,000
પણ 6000 એ કેવો ઘસારો છે વાર્ષિક ઘસારો હવે વાર્ષિક ઘસારો 6000 જ્યારે વેચીએ છે 1414 થી લઈને 1014 માં વેચી દીધું હોય ફરી સમજો આમાં આખો વર્ષનો ઘસારો હતો એટલે આપણે 12000 લઈ જતા અહીં 6000 વાર્ષિક ઘસારો છે તો 1414 થી લઈને વેચાણની તારીખ સુધી 1 વર્ષ થાય છે તો નહીં ગણતરી કરીશું 4 5 6 7 8 9 શું 10મા મહિનામાં એનો વપરાશ થયો છે સમજો કઈ તારીખે વેચી દીધી છે 1 10 14 ના રોજ એટલે 10મા મહિનાની પહેલી તારીખે જો વેચી દીધું હોય એટલે 10મા મહિનામાં એનો વપરાશ થયો નથી તો કેટલા માસ 1 2 3 4 5 અને 6 એક વર્ષ વપરાશ થયો હતો તો 6000 લઈએ આપણે પણ 6 જ માસ વપરાશ થયો હોય એટલે 6 ભાગ્યા 12 બરાબર 3000 એટલે 3000 આપણે એમાંથી ઘસારો જો બાદ કરી દઈએ એટલે આપણને એ યંત્રની ઘસારા બાદ અથવા તો એવું કહી શકીએ કે ચોપડા કિંમત મળી અને ચોપડા કિંમત પર એવું કીધું છે 25% નુકસાન સાથે વેચી દીધું તો નુકસાન છે એટલે માઇનસ કરીશું નુકસાન 25% બરાબર ચોપડા કિંમતના 25% 57000 ગુણ્યા 25% 14250 બાદબાકી કરતા જે રકમ મળશે એને કહેવાય વેચાણ કિંમત 57000 માઇનસ 14250 બરાબર 42750 બરાબર અને એવું આગળ કીધું છે પેરેગ્રાફની અંદર ઉપરની વિગતો પરથી કંપનીના ચોપડા જરૂરી આમલોન અને યંત્ર ખાતું તૈયાર કરો તો હવે ફરીવાર આમલોન કેટલી એક તો ઘસારાની નોંધ કરવાની વેચાણની અને ઘસારાની રકમ ક્યાં લઈ જવાની વર્ષના અંતે નફા નુકસાન ખાતે હવે ધ્યાન આવી પહેલા તો વેચ્યું કઈ તારીખે છે 1 10 14 તો 1 10 14 ના રોજ યંત્ર વેચતા પહેલા એના પર શું ગણવાનો ઘસારો એટલે ઘસારાની નોંધ ઘસારા ખાતે ઉધાર 3000 અને તે યંત્ર ખાતે 3000 આ બધું ધ્યાન 31/3/14 હતું એટલે ત્યારે ત્યાં એને નફા નુકસાન ખાતે લઈ ગયા અહીં નફા નુકસાન ખાતે ક્યારે લઈ જવાનું ફરીવાર સમજો 1/4/14 થી વર્ષ પૂરું થાય 31/3/15 ના રોજ પણ 31/3/15 ના રોજ લઈ જવાનું થતું હોય લઈ જવાનું પણ એ પહેલાની તારીખ જોઈશું તો શું આવશે વેચાણ એટલે પહેલા આમાં શું કરવાનું છે વેચવાનું છે 1/10/2014 વેચાણ વેચવાથી યંત્ર જાય અને વેચાણના કારણે જે વેચાણ કિંમત હોય એને લખવાની બેંક ખાતે કેમ કારણ કે કે રકમ મળે બરાબર મળે એટલે કે બેંક શિલ્લક વધે તો બેંક ખાતે ઉધાર 42750 યંત્ર હતું કેટલાનું 57000 નું વેચ્યું કેટલામાં ઓછી કિંમત એટલે શું થયો નુકસાન એટલે નફા નુકસાન ખાતે ઉધાર 14250 અને તે યંત્ર વેચતા ધંધામાંથી યંત્ર જાય જાય તો યંત્ર ખાતે જમા 57000 અને ત્યારબાદ વર્ષના અંતની તારીખ લખવાની કારણ કે નફા નુકસાન ખાતે ઘસારો અથવા તો કોઈ પણ બાકી વેપાર ખાતે કે નફા નુકસાન ખાતે વર્ષના અંતે લઈ જવાની હોય એટલે વર્ષના અંતની તારીખ 31/3/2015 નફા નુકસાન ખાતે ઉધાર 3000 અને તે ઘસારા ખાતે 3000 આ રીતે આની 3 આમનો બરાબર 1/10/14 ના રોજ આગળ પણ સમજાવ્યું છે ઘસારો વેચવામાં આવ્યો હોય તો તે સમયે ગણવાનો નોંધવાનો પણ તે ઘસારાને નફા નુકસાન ખાતે ક્યારે લઈ જવાનું વર્ષના અંતે ત્યારબાદ યંત્ર ખાતાની સમજૂતી આપણે ફરી વખત બાકી આપી છે 1/4/2014 બાકી આગળ લાવ્યા 60000 ત્યારબાદ એના પર ઘસારો ગણીએ ઘસારો ગણવાથી યંત્રની કિંમત ઘટે એટલે વિરુદ્ધ બાજુ 31/3 જે દિવસે વેચ્યું છે એ તારીખે છે કઈ 1 10
14 घसारा खाते 3000 અને ત્યારબાદ એ વેચી દીધું વેચી દેવાથી યંત્ર જાય જાય એટલે જમા બાજુ તારીખ 1 10 14 બેંક ખાતે અને બેંક ખાતે લખવાની વેચાણ કિંમત ચાલો વેચાણ કિંમત કેટલી હતી 42750 નુકસાન છે તો કે નફા નુકસાન ખાતે કૌંસમાં નુકસાન 14250 સમજવું હોય તો યંત્ર ખાતું જમા જમા બાજુ ઉધારની બંને વિગતો સાથે અને વેચી દીધેલા યંત્ર હોય તો એની છેવટની બાકી આવતી નથી એટલે ખાતું કેવું થઈ જાય સરભર અહીં 60000 બરાબર 14250 42750 વત્તા 3000 બરાબર આ બંને દાખલાઓ એક સરખા જેવા હતા એટલા માટે બંને દાખલા આપણે એક સાથે લીધા છે એકમાં પદ્ધતિ રીત હતી સરખા હપ્તાની એમાં ઘસારો શોધવા માટે એની પડતર કિંમત જરૂરી છે જ્યારે આ દાખલાની અંદર ઘટતી જતી બાકીની પદ્ધતિ તો એમાં પડતર કિંમત શોધવાની જરૂર નથી જે તે સમયની શરૂઆતની બાકી આપેલી હોય એના પર સીધા 10% લેખે 6000 વાર્ષિક ઘસારો 6000 કેમ નથી લીધો કારણ કે 1/4/14 થી ક્યારે વેચી દીધું અર્ધ વચમાં એટલે કે વર્ષના 1/10/14 ના રોજ એટલે 6 જ માસનો ઘસારો એટલે 6 માસ એટલે અડધા વર્ષનો આખા વર્ષના જો 6000 હોય તો અડધા વર્ષના કેટલા 3000 એ બાદ કરીએ એટલે એની ચોપડા કિંમત મળે ચોપડા કિંમતના 25% નુકસાન એટલે બાદ કર્યા આમાં 30% નફો હતો એટલે એમાં ઉમેર્યા ઉમેર્યા હોય તો નફો બાદ કર્યા હોય તો નુકસાન નુકસાન હોય તો યંત્ર ખાતાની જમા બાજુ નફો હોય તો યંત્ર ખાતાની ઉધાર બાજુ તો વિદ્યાર્થી મિત્રો આ બંને દાખલાઓ વ્યવસ્થિત ગણતરી સાથે નોટબુકમાં ગણવા થેન્ક યુ વંદે માતરમ